મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા યુવાનના પ્લોટ ઉપર દબાણ કરવામાં આવ્યું હતું, જેથી બે શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેથી બી ડિવિઝન પોલીસ દ્વારા દબાણ કરનાર પિતા પુત્રની લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવેલ છે. મોરબી શહેરના વિસીપરા વિસ્તારમાં રહેતા રોહિદાસપરાના રહેવાસી યુવાનને સરકાર દ્વારા પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી અને તે પ્લોટ ઉપર બે શખ્સો દ્વારા દબાણ કરી લેવામાં આવ્યું હતું, જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા લેન્ડ ગ્રેબિંગ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધીને હાલમાં બંને આરોપીઓની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલા રોહિદાસપરામાં રહેતા અને ડ્રાઇવિંગનું કામકાજ કરતા દિનેશભાઈ અર્જણભાઈ સોલંકી નામના 40 વર્ષના યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઓસમાણ ઉર્ફે હુસેનભાઈ સુલેમાનભાઈ સેડાપ જાતે મિયાણા ઉંમર 65 અને તેના પુત્ર ઇબ્રાહીમ ઉર્ફે ઇભુ ઓસમાણ સેડાપ જાતે મિયાણા ઉંમર 30 રહે બંને રોહિદાસપરા મોરબી વાળા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી અને તેમાં તેણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા તેમને તારીખ 25/5/2018 રોજ હુકમ કરીને રોહિદાસપરામાં આવેલ પ્લોટ નંબર 1 ની 127.61 ચોરસ મીટર જમીનની ફાળવણી કરવામાં આવી હતી અને આ પ્લોટ ઉપર ઉપરોક્ત બંને આરોપીઓ દ્વારા ગેરકાયદેસર કબજો જમાવવામાં આવ્યો હતો અને અનેક વખત કહેવા છતાં પણ પ્લોટ ખાલી કરવામાં આવતો નહોતો અને પ્લોટ પચાવી પાડવામાં આવ્યો હતો અને આ પ્લોટ ખાલી નહીં કરીને પોતાનો કબજો સતત ચાલુ રાખ્યો હતો, જેથી ભોગ બનેલ યુવાન દિનેશભાઈ અર્જણભાઈ સોલંકી દ્વારા એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો અને હાલ આ પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં પોલીસે ઓસમાણ ઉર્ફે હુસેન સુલેમાન સેડાત જાતે મિયાણા ઉંમર 65 અને તેના પુત્ર ઇબ્રાહીમ ઉર્ફે ઇભુ ઓસમાણ સેડાત જાતે મિયાણા ઉંમર 30 રહે બંને રોહિદાસપરા વિસીપરા મોરબીવાળાઓની લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ધરપકડ કરી છે.